પરષોત્તમ રૂપાલા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તો રાજકોટના ભાજપના ઉમેદવાર અત્યારે જે લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તે દરમિયાન ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે પરષોત્તમ રૂપાલા મુદ્દે હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે રૂપાલાએ આપેલું નિવેદન એક ભૂલ છે, નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે. સી આર પાટીલે પણ માફી માંગી છે, ફરી એકવાર સમાજની માફી માંગું છું. તો પરષોત્તમ રૂપાલા મુદ્દે હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તો લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટની જે બેઠક છે ખૂબ જ ચર્ચામાં છે. પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન ઉપર ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ છે. તે દરમિયાન હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે પરષોત્તમ રૂપાલાએ આપેલું નિવેદન એક ભૂલ છે, ફરી એકવાર સમાજની માફી માંગુ છું. સી આર પાટીલે પણ માફી માંગી છે. તો નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે. રૂપાલાએ આપેલું નિવેદન એક ભૂલ છે. પરષોત્તમ રૂપાલા મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. જે નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે જણાવ્યું કે રૂપાલા આપેલું નિવેદન એક ભૂલ છે, ફરી એકવાર સમાજની માફી માંગુ છું. સી આર પાટીલે પણ માફી માંગી છે અને નિવેદન બદલ ક્ષત્રિય સમાજ પણ રૂપાલાને માફી આપે. પરષોત્તમ રૂપાલા આપેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે, મહિલા આગેવાનોમાં પણ ભારે રોષ છે. ત્યારબાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વારંવાર માફી પણ માંગી છે. તે દરમિયાન હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.